चलो ये विचार पूर्वावस्था सरस संभाजन संभाजन में अपने पहली अवस्था पूर्वावस्था भाई बराबर पूर्वावस्था के समावेश थाय छे એમ તબક્કામાં તો આપણે એનો મતલબ એમ કે આની પહેલા આંતરાવસ્થા ભણી બરાબર આંતરાવસ્થામાં આપણે ત્રણ તબક્કા ભણ્યા કયા કયા જીવન એસ બરાબર એના પછી શેની શરૂઆત થાય છે તો કે એમ તબક્કાની શરૂઆત થાય છે કોષ સૌથી વધારે કયા તબક્કામાં રહે અહીંયા એમ તબક્કો ચાલુ થયો એટલે એવું ના વિચારતા કે એમ તબક્કામાં કયા અવસ્થામાં રહે કોષ પોતાનો સૌથી વધુ સમય કેટલો 95% થી વધુ સમય ક્યાં પસાર કરે અવસ્થામાં બરાબર ચલો એના પછી જોઈએ આપણે હવે શું થશે मेरा भेगा भेगा लगजो थोड़ा बराबर लखो कोष्मा કોષ કેન્દ્ર ના કોષમાં કોષ કેન્દ્રના વિભાજનની પ્રથમ અવસ્થા છે चलो लखो एस अवस्था अने जीर जीवन अवस्था दरमियान बनतु जनीन द्रव्य एटले के डीएनए એક બીજાથી જુદા હોતા નથી એકબીજાથી જુદા હોતા નથી પરંતુ એકબીજા સાથે વિંટળાયેલ હોય છે એક બીજાથી કેવા હોય છે વેંટળાયેલ હોય છે રેડી ચલો એના પછી લખો જે રંગસૂત્રના ઘનીકરણની શરૂઆત કે જે પૂર્વાવસ્થાની ઓળખ છે પૂર્વાવસ્થામાં શું થશે તો કે રંગસૂત્રોનો ઘનીકરણ રંગસૂત્રનું ઘનીકરણ એટલે શું ભાઈ તો કે કોષ કેન્દ્રમાં જે લખવાનું નથી હોય સમજાવો છો કોષ કેન્દ્ર હોય ને એમાં જે જનીન દ્રવ્ય છે જે જેનેટિક મટીરિયલ છે એનું જ્યારે પૂર્વ અવસ્થા શરૂ થાય ને ત્યારે એનું ઘનીકરણ
સિમ્પલ ભાષામાં કહીએ તો એકત્રીકરણ થવા માંડે છે. અત્યાર સુધી જે જનીન દ્રવ્ય હતું, જેનેટિક મટીરિયલ હતું, ઇકોસ કેન્દ્રમાં છૂટું છવાયું હતું. સમજાણો? જ્યારે પૂર્વાવસ્થાની શરૂઆત થાય ત્યારે શું થાય તો કે જનીન દ્રવ્યનું ઘનીકરણ થવા માંડે, એકત્રીકરણ થવા માંડે. હું એમ તમને એમ કહું કે ભાઈ 7.5 થાય એટલે તમારું બધાનું ઘનીકરણ થવા માંડે ને એક લાઈન થઈ જાય. થઈ જાય કે નહીં? હે, ત્યાં સુધી તમે બધાય છૂટા છવાયા, ત્યાં રખડતા હોય કે નહીં? તો કોષમાં પણ આપણું જે જેનેટિક મટીરિયલ હોય ને, એ પૂર્વાવસ્થાની પહેલાં શું હોય? છૂટું છવાયું હોય. જ્યારે પૂર્વાવસ્થાની શરૂઆત થાય એટલે એનું શું થાય છે? ઘનીકરણ થવા માંડે છે, એકત્રીકરણ થવા માંડે છે. રેડી ભાઈ, લખો એના પછી. તારા કેન્દ્ર અને તારા તલકાય આપણે આગળ આવી ગયો છે, બરોબર ને? મેં તમને દોરીને દેખાડ્યું હતું. તારા કેન્દ્ર જેનું દ્વિગુણન એસ તબક્કામાં થયેલું હતું, તારા કેન્દ્ર કે જેનું દ્વિગુણન એસ તબક્કામાં થયેલ હતું તે હવે વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવા લાગે છે. આવી ગઈ, સમજાણું? આવું બને એટલે આવું થાય, એટલે આને આ તબક્કો કહેવાય.
આવું બને છે તો કે આને આ તબક્કો થઈ ગયો સમજાયું બાકી કોષમાં તો આ બધા તબક્કા એક પછી એક ક્રમમાં ચાલુ જ હોય રેડી ચલો એના પછી લખો જી તારા કેન્દ્ર તારા કેન્દ્ર પરથી તારા કેન્દ્ર પરથી સૂક્ષ્મ નલિકા ઉત્પન્ન થાય છે તારા કેન્દ્ર પરથી સૂક્ષ્મ નલિકા ઉત્પન્ન થાય જેને તારા કિરણ કહે છે શું કહેવાય છે સૂક્ષ્મ નલિકા હોય અને આને શું કહેવાય તારા કિરણ લખો એના પછી બે તારા કિરણ બે તારા કિરણ ધ્રુવીય ત્રાક સાથે જોડાઈ ધ્રુવીય ત્રાક સાથે જોડાઈ સંભાજન ની ક્રિયા આગળ વધારે છે હવે પૂર્વ અવસ્થાની ખાસિયત કે તેમાં અંતઃ કોષ રસ જાળ ગોલકી પ્રસાધન અને કોષ રસ પટલ જોવા મળતા નથી જો કોઈ કોષ એક જ મિનિટ જરાક જોવો જો કોઈ કોષ છે એ પૂર્વ અવસ્થામાંથી પસાર થતો હોય અને આપણે એનું માઇક્રોસ્કોપમાં એનું નિરીક્ષણ કરીએ તો એમાં આટલે અંગિકા જોવા મળતે નથી ભાઈ ગાયબ ના થઈ ગઈ હોય પણ કોના ખાતામાં કે જમા થઈ ગઈ બરોબર પછી એનું સંશ્લેષણ થશે પછી એક માંથી બે બે માંથી ચાર ને ચાર માંથી આઠ ને એવી રીતના બનશે સમજણું અત્યારે એનું સંશ્લેષણ થતું નથી અત્યારે એના ઉપર કોઈ પ્રક્રિયા થતી નથી જ્યારે કોષ પૂર્વ અવસ્થામાંથી પસાર થતો હોય ત્યારે રંગસૂત્રનો મેઇન શબ્દ આ છે ભાઈ કે ભાઈ રંગસૂત્રનું ઘનીકરણ થાય અને તારા કેન્દ્ર છે એ વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે બરોબર આ બે મેઇન શબ્દ આ બે પોઈન્ટ જ તમને એમસીક્યુ તરીકે વધુ પૂછાઈ શકે છે અને એથી વધુ પૂછાઈ શકે હોય ને તો અહીંયા કે ભાઈ અંતઃકોષ રસ જાળ ગોલકી પ્રસાધન અને કોષ રસ પટલ જોવા મળતો નથી લખી લો આખી આખી અવસ્થાની વાત કરીએ તો રંગસૂત્રનું ઘનીકરણ થઈ ગયું એનો મતલબ એ કે બધું જેનેટિક મટીરિયલ ભેગું થઈ ગયું તો હવે આ અવસ્થા દરમિયાન તમને છે ને રંગસૂત્ર જોવા મળશે બે એકલ રંગસૂત્રો જોવા મળે એની હજી વાત કરીએ તો કેન્દ્રમાં એક મસ્ત રચના જેને કીધું તમે સેન્ટ્રોમિયર કીધું તું
વચમાં હોય. હવે આ જે સૂક્ષ્મ નલિકા એટલે આ તારા કિરણ જે જોવા મળે છે ને, એ સેની સાથે જોડાશે ખબર છે? સેન્ટ્રોમિયર સાથે જોડાશે. જ્યારે એ સેન્ટ્રોમિયર સાથે જોડાય ત્યારે રચના આવી કઈક બને. જોજો, એની વચ્ચે આ સેન્ટ્રોમિયર હવે જોજો. હવે આના બધા કિમિયાને જોડાયેલા છે. એટલે કઈક દોરા જેવો ભાગ બન્યો. એ દોરા જેવા ભાગમાંથી પાછા રંગસૂત્ર બને. રંગસૂત્ર ઉપરથી આ રંગસૂત્ર બની ગયા. પછી કેન્દ્રમાં બે તારા કેન્દ્રનું નિર્માણ થયું હોય. આ તારા કેન્દ્ર શું થાય? દૂર ખસવા માંડે એટલે એમાંથી પછી નાના નાના તારા કિરણ બને. આ તારા કિરણ છે ત્રાક તંતુ. આ બધા ત્રાક તંતુ છે. આ ત્રાક તંતુ દ્વારા કેની સાથે જોડાઈ જાય? એ રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે. આખા પૂર્વ અવસ્થાનો શોર્ટમાં વર્ણન પાછું કરું. જોજો, શોર્ટમાં વર્ણન કરો. પહેલા સંભાજનની શરૂઆત થાય, ક્લિયર? પછી તો કે ડીએનએ એકબીજાથી જુદા નથી રહેતા, એકબીજા સાથે વિણાયેલા હોય. જનીન દ્રવ્ય એટલે કે રંગસૂત્રિકાઓનું રંગસૂત્રનું ઘનીકરણ થાય અને રંગસૂત્ર છે એ દોરા જેવા બને, ક્લિયર? પછી તો કે તારા કેન્દ્ર કે જેનું સંશ્લેષણ એસ તબક્કામાં થયું હતું એ હવે વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે, ક્લિયર? પછી તો કે ભાઈ તારા કેન્દ્ર ઉપરથી નાના નાના તંતુ સૂક્ષ્મ નલિકા બને, જેને આપણે કહીએ છીએ તારા કિરણ, ક્લિયર? પછી અંતઃકોષ રસજાળ, ગોલગી પ્રસાદન અને કોષ કેન્દ્ર પટલ આ અવસ્થામાં જોવા મળતા નથી. બે એકલ સૂત્ર રંગસૂત્ર જોવા મળે છે અને બધા જ જે કેની સાથે જોડાઈ જાય છે તો કે તારા કેન્દ્ર સાથે ત્રાક તંતુ દ્વારા જોડાઈ જાય છે. અને રંગસૂત્રમાં એ કયા સ્થાન પર જોડાય છે? ક્લિયર? લખી લ્યો, જોઈ લ્યો, પાછું હમણાં રિવિઝન કરાવો.